બોલિવૂડના મહાનાયક એટલે કે અમિતાભ બચ્ચને તેમનો 76મો જન્મદિવસની ઉજવણીના દિવસે સુરતના એક ચાહકે કેક કાપીને ઉજવણી કરી. 11મી ઓક્ટોબરે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિન આખા દેશમાં ઉજવણી જોવા મળી હતી, ત્યારે સુરતના એક ચાહકે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ ચાહકનું નામ દિનેશજી ભાટી છે. તે અમિતાભ બચ્ચનના બહુ મોટા ચાહક છે. તેઓએ 11મી ઓક્ટોબરે પોતાની ઓફિસ ખાતે બિગ બીનો જન્મદિનની ઉજવણી કરી હતી, જેમાં તેઓએ નાના બાળકો સાથે કેક કાપી અને આવેલા મિત્ર મહેમાનોને વૃક્ષનો રોપો આપીને તેનું જતન કરી ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. સાથે દિનેશજી ભાઈએ અમિતાભ બચ્ચનના ગીતો પર ડાન્સ કર્યો હતો અને એબી ન્યૂઝ સાથે વાત કરી હતી. અમિતાભ બચ્ચનની આજે જન્મ જયંતિ. સુરતના એક કલાકારે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ કલાકારને આપણે પૂછી લઈએ કે તમે કઈ રીતે ઉજવણી કરવામાં આવી છે? જે આપણું નામ દિનેશ કુમાર પાટી. જે આજે તમે કઈ ઉજવણી કરી છે? આજે 76 યરની એમાં ઉજવણી કરી છે. કોની? અમિતાભ બચ્ચન મહાનાયક દિનેશ. તમે બીજું દર વર્ષે જે ઉજવણી કરો છો, કયા પ્રકારની કરો છો? હું 15 ઓગસ્ટનો મોસ્ટ ઓફ 26 જનવરીનું કરું ને એના સાથે સાથે અમિતાભ બચ્ચનનો ફ્રેન્ડ્સ હોય એના લીધે એમની પણ ઉજવણી કરું છું. અમિતાભ બચ્ચન બીજું તમે શું કહેવા માગશો? અમિતાભ હું એમ કહું કે દર વર્ષે જે આપણા લોકો જે બર્થડેની ઉજવણી કરતા હોય એ લોકોનો એક સંદેશ છે કે દર વર્ષે ગિફ્ટ આપવાની જગ્યા લોકોને વૃક્ષ આપે અને એમની ઉજવણી કરવા તો બહુ બેટર રહેશે. આજે તમે શું કર્યું છે? આજે હું પણ બધા લોકોને 6-7 લોકોને વૃક્ષ આપે અને એમની ઉજવણી કરી છે. તમને કેમ લાગે છે કે હું અમિતાભ બચ્ચન જેવું લાગુ છું? ના, લોકો કહે છે ક્યારેક ક્યારેક કે આ તો અમિતાભ જેવો લાગે છે. હું જ્યારથી નાનપણથી હતો ત્યારથી મને એ શોખ હતો, એને લીધે કહે છે લોકો. કોઈ દિવસ અમિતાભ બચ્ચનને મળવાનો મોકો મળશે તો આપણે બોલશો? 100%. આજે કોઈ શું કોઈ દિવસ મોકો મળ્યો નથી, બાકી જ્યારે મળશે ત્યારે 100% દઈશ. અમિતાભ બચ્ચનને શું શુભેચ્છા આપતી કહે છે કે એમની ઉંમર દર વર્ષે એવી રીતે વધતી જાય. બધાને એક સંદેશ એ જ છે કે આજના જેવું કામ બધા લોકો કરે કે એટલી ઉંમર થતાં પણ એ લોકો આજે પણ કામ ઉપર છે.